સહારા ઇન્ડિયા ઉપર નિયમો વિરુદ્ધ નાણાં એકત્રિત કરવાનો આરોપ લાગ્યો હતો જેના કારણે સુબ્રત રોયને જેલમાં જવાનો પણ વારો આવ્યો હતો સહારા ઇન્ડિયા પરિવારના ચેરમેન સુબ્રત રોય પર તેમની બે કંપનીઓમાં નિયમો વિરુદ્ધ લોકો પાસેથી આદેશ કર્યો ત્યારથી આજ સુધી આ કેસ ચાલી રહ્યો છે આ કેસ સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે સંકળાયેલો છે આ સમગ્ર કેસ પર એક નજર કરીએ 30 સપ્ટેમ્બર 2009 ના રોજ સહારા ગ્રુપની કંપની પ્રાઇમ સિટીએ આઈપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કરી હતી ડીઆરએચપી વિશ્લેષણમાં સેબીએ રિયલ એસ્ટેટ અને હાઉસિંગ કંપનીઓની ભંડોળ એકત્રિત કરવાની પ્રક્રિયામાં ખામીઓ જોવા મળી હતી 25 ડિસેમ્બર બે હજાર નવ અને જાન્યુઆરી 2010 ના રોજ સેબી ની ફરિયાદો મળી હતી કે બંને કંપનીઓ ઓએફસીડીએસ પાસેથી નાણા એકત્રિત કરી રહી છે ને ખબર પડી કે કંપનીએ ઓએફસીડીએસ દ્વારા 2 થી અઢી કરોડ લોકો પાસેથી 24000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા મામલો સુપ્રીમ કોર્ટ માં પહોંચ્યો અને 2012 માં માર્કેટે સહારાને પંદર ટકા વ્યાજ સાથે પૈસા પરત કરવા કહ્યું જ્યારે સહારા ત્રણ મહિનામાં પૈસા જમા ન કરાવી શક્યું ત્યારે કોર્ટે ત્રણ સપ્તાહમાં ચૂકવણી કરવાનો આદેશ આપ્યો સહારાએ રૂપિયા પાંચ બાકીની ચૂકવણી ક્યારે જમા કરાવી નહીં સુપ્રીમ કોર્ટના આદેશ પર અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર ના રોજ લખનઉ પોલીસે તેમને કસ્ટડી લીધા હતા સુબ્રત રોય બે વર્ષ સુધી તિહાર જેલમાં રહ્યા અને બે થી તેઓ પેરોલ પર જેલની બહાર હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી